મિર્ચી મોર્નિંગ. આજે તો બહુ જુદી જુદી સવાર પડી છે અમદાવાદમાં, ધુમ્મસ વાળી સવાર, જાણે હિલ સ્ટેશન જેવું વાતાવરણ છે. હા, જે લોકો અર્લી ઇન ધ મોર્નિંગ ટ્રાવેલ કરતા હોય એમને બધું યુનિક લાગશે કે અરે આવું વાતાવરણ તો અમદાવાદમાં બહુ રેરલી જોવા મળે છે અર્લી ઇન ધ મોર્નિંગ. જે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ટ્રાવેલ કરતા હોય એમને આ બધું જોવાની વધારે મજા પડે, કારણ કે એમની પાસે એ મોકળાશ હોય કે જેમાં પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ટ્રાવેલ કરતા કરતા એ જોઈ શકે કે આસપાસના વાતાવરણમાં શું શું થઈ રહ્યું છે. જે લોકો પોતે વેહિકલ ડ્રાઈવ કરતા હોય એ લોકોને એટલું બધું ધ્યાન ના પડે, પણ જે લોકો બસમાં ટ્રાવેલ કરતા હોય, કોઈ કંપનીની ટ્રાવેલ બસમાં જતા હોય, અથવા તો બીઆરટીએસમાં એએમટીએસમાં સફર કરતા હોય, એમને તો અમદાવાદ આજે બહુ જ સુંદર લાગશે. અચ્છા, છેલ્લે તમે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ટ્રાવેલ ક્યારે કરેલું? બાય ધ વે, પબ્લિક ટ્રાન્સપોર્ટની મુસાફરીનો અલગ જ રંગ હોય, અલગ જ આનંદ હોય. તમે ટ્રેનના સેકન્ડ ક્લાસમાં હો કે એએમટીએસમાં હો કે બીઆરટીએસમાં હો, એમાં જયારે સફર કરવાનું શરૂ કરો ત્યારે જેને કઈ બોલવાનું નહીં, બધું જોયા કરવાનું, એવી મજા પડે. માણસોના એટલા બધા અલગ અલગ સ્વભાવ જોવા મળે, સમાજના અલગ અલગ રંગ જોવા મળે. હમણાં થોડા ટાઈમ પહેલા હું બીઆરટીએસમાં ટ્રાવેલ કરી રહેલો, મને તો કોલેજના દિવસો પહેલા તો યાદ આવી ગયા. અમે જયારે કોલેજમાં હતા ત્યારે અમારે સેટેલાઇટથી સિવિલ હોસ્પિટલ જોબ ટ્રેનિંગ માટે જવાનું હતું, કેન્સર હોસ્પિટલમાં. અને એ વખતે તો પબ્લિક ટ્રાન્સપોર્ટમાં આટલી બધી બસીસ પણ અવેલેબલ નહોતી, એટલે આમ બસ સ્ટેશન ઉપર રીતસર તમારે અડધો પોણો કલાક રાહ જોવી પડે. એમાં પેલી સર્ક્યુલર રૂટ વાળી બસીસ આવે 200-300 નંબરની, અને એમાં મિત્રોની સાથે ટ્રાવેલ કરવાનું. એ વખતે તો આ ફોન કોઈ હતા જ નહીં, મોબાઈલ ફોન, એટલે એવું નહીં કે તમે કોઈને મિસ કોલ મારીને પૂછી શકો કે ભાઈ તું પહોંચી ગયો છું બસ સ્ટોપ પર, હું આવું છું, એવું નહીં. અને એનો જ ફાયદો હતો, કારણ કે બસમાં બેઠા બેઠા અલગ અલગ લોકો મળે, એમની સાથે વાતો થાય. જેમ કે હમણાં થોડા દિવસ પહેલા હું બીઆરટીએસમાં ટ્રાવેલ કરતો હતો, તો ડિફરન્સ શું જોવા મળે ખબર છે કે બધા જે સ્ટુડન્ટ હતા એ બધાના હાથમાં સ્માર્ટફોન્સ હતા, કાનમાં હેડફોન્સ હતા, અને આંખો સ્ક્રીનને ચોંટેલી હતી, એ બારીની બહાર જોતા નહોતા. ઇનફેક્ટ મારી બાજુમાં એક કાકા આવીને બેઠેલા, એમની પાસે સાદો ફોન હતો એટલે ખિસ્સામાં હતો. અને બસમાં અમે અલગ મલગની વાતો શરૂ કરી, રસ્તા ખરાબ છે એની વાતો, સરકારની વાતો, ચાઇના સાથેના યુદ્ધની વાતો, એમના ટાઈમે અમદાવાદ કેવું દેખાતું હતું એની વાતો. બહુ મજા પડી એમને સાંભળવાની, કાકાને સાંભળવાની. એકચ્યુઅલી પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી દરમિયાન આવા નાના નાના જે સંબંધો બની જાય, આવી ચર્ચાઓ થાય, એ બહુ ઓછી થઈ ગઈ છે. એનું કારણ છે સ્માર્ટફોન. સ્માર્ટફોનમાં બધાની આંખો ચોંટેલી હોય છે. જે લોકો સ્પેશિયલી એબલ્ડ હોય ને, કોઈ બ્લાઇન્ડ હોય, કોઈ સાંભળી ન શકતું હોય, કોઈ બોલી ન શકતું હોય, તે છતાં તેઓ આ દુનિયાને, આસપાસના વાતાવરણને ખૂબ સરસ રીતે માણી શકે છે. અને આપણે જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, બોલી શકીએ છીએ, તે છતાંય કાનમાં હેડફોન લગાવીને, આંખોમાં સ્માર્ટફોનની સ્ક્રીન રાખીને, અને માત્ર ફોનમાં વાતો કરીને પોતાની જાતને વ્યસ્ત રાખીએ છીએ. ફોનમાં એટલા બધા બિઝી હોઈએ છીએ કે આસપાસના કોઈની સાથે વાત પણ નથી કરતા. આજનો મોર્નિંગ મંત્ર એ જ છે કે ઈશ્વર તમને સ્વાઇન ફ્લૂની સાથે સાથે આ ફોન ફ્લૂના વાયરસથી બચાવે, એવી પ્રાર્થના. સાંભળી રહ્યા છો મિર્ચી 98.3, 22 ઓગસ્ટ 2017, ટ્યુઝડે મોર્નિંગ. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.